કેમ છો દોસ્તો મજામાં પરીક્ષા ઘણી ઘણી નજીક આવતી જાય છે એવે સમયે તંદુરસ્ત ડૉક્ટરે જેમ કહ્યું છે એક તંદુરસ્ત વ્યક્તિના દર મિનિટના બોતેરથી છોતેર જેટલા હૃદયના ધબકારા હોય છે શું આપનું દિલ પણ ધક ધક નથી કરતું શું એ બોતેર કે ઇઠ્યોતેરની લિમિટને ક્રોસ કરી ગયું છે સારું સારું હવે તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે એની કેટલીક ટિપ્સ હું તમને જણાવું સૌથી પહેલી વાત કે જો તમારે સ્કૂલમાં કે કોલેજમાં કોઈ સાચો દોસ્ત ના હોય તાળી મિત્રો તો અનેક હોય દે તાલી દે તાલી એવા તાળી મિત્રો તો અનેક રહેવાના પણ જો સાચો મિત્રો કોઈ કંઈ ન હોય તો તમારે પુસ્તકને સાચો મિત્ર બનાવવાનો સમય ચાલુ થઈ ગયો છે તો રેડી સેટ ગેટ ગો તો તમે પુસ્તકનું વાંચન શરૂ કરી દો અભ્યાસનું પુસ્તક વાંચતી વખતે તમે તમારો રોલ નક્કી કરો કે તમે કયા પ્રકારના વાંચક બનવા માગો છો અને જ્યારે પણ કોઈ પણ પુસ્તક વાંચો છો ત્યારે તેને એકાગ્રથી વાંચો ખાસ તો નજર ફેરવી જવી અને નજર નાખી જવી એ બે વચ્ચેનો તફાત સમજો હા શું કહ્યું એકાગ્રતા નથી જળવાતી ચાલો એક નાની સરખી એક્સરસાઇઝ કરી લઈએ તમે જ્યારે વાંચવા બેસો છો ત્યારે વાંચવા વાંચવાનું જે પુસ્તક છે એની ઉપરની લીટી પણ તમને દેખાતી હોય છે નીચેની લીટી પણ દેખાતી હોય છે આપણે અર્જુન નથી કે આપણને પક્ષીની આંખ જ દેખાય આપણને પુસ્તકની આગળ પાછળનું પણ દેખાતું હોય છે પુસ્તકની આજુબાજુનું પણ દેખાતું હોય છે તો એવે સમયે એક નાની સરખી આપણે એક્સરસાઇઝ કરી લઈએ એક સરસ મજાનો સફેદ રંગનો એક કાગળ લઈએ થોડોક જાડો કાગળ લઈએ અને એને આપણે એક કાણું પાડી દઈએ હં અને હવે આ કાણાને તમારી આંખની નજીક લઈ જઈએ અને જોઈએ કે હવે આપણને જે શબ્દ કે જે વાક્ય વાંચવાનું છે એ જ દેખાય છે ને આપણને આગળનું જરૂર પડે તમે આ કાણાને મોટું કે નાનું પણ કરી શકશો વિષય પ્રમાણે કાણાને ત્રિકોણમાં ચોરસમાં કે લંબચોરસમાં પણ કરી શકાય ગોળ કાણું જ પાડવું એવું જરૂરી નથી તમે મોટા પુસ્તક માટે મોટું પણ કાગળ લઈ શકો છો અને એના માટે તમે મોટું કાણું પણ પાડી શકો છો એના માટેની કોઈ મર્યાદા નથી અચ્છા ચાલો હવે તમે એકાગ્રતાથી વાંચી શકશો પણ પણ આ શું થોડીક વાર વાંચ્યા પછી તમને તમને બેક પેઇન થાય છે અથવા તો તમને તમને કંઈક તકલીફ થાય છે એનું એક શારીરિક તકલીફનું એક કારણ એ છે કે જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણે ડાબેથી જમણી તરફ નજર નાખતા હોઈએ છીએ અને ડાબેથી જમણી તરફ નજર નાખતા હોય છે એટલે આપણી જે આ ડોક છે એને સ્ટ્રેસ પહોંચે છે એવે સમયે આપણે આપણા માથાને આપણા આપણે આપણા માથાને સ્થિર રાખીને ખાલી આંખોનું હલનચલનથી કામ ચલાવવું જોઈએ કે જેથી આપણને આપણી ડોકને પણ આરામ રહે અને એ લાંબો સમય સુધી આપણને સ્ટ્રેસ ન આપે હા હવે વાત આવી નજર નાખી જવી અને નજર ફેરવી જવી નજર નાખી જવી એટલે કે એક એક શબ્દને એક એક અક્ષરને ડાબીથી જમણી તરફ વાંચવો જ્યારે નજર ફેરવી જવી એટલે ઉપર ઉપરછલું જોઈ લેવું કોઈ આપણને કહેશે કે કાલની જે પરીક્ષા છે ને એનું આ રહ્યું પેપર આ રહ્યા આઈએમપી પ્રશ્નો લે તારે વાંચવા છે તો તમે એને નજર ફેરવી જશો કારણ કે એ વખતે બધા તૈયાર કરાશે નહીં અને મોટેભાગે આવી અફવાઓથી આપણે દોરાવવું જોઈએ નહીં હવે જ્યારે તમે નજર ફેરવી જાઓ છો ત્યારે ઉપર છલ્લું તમે જોઈ જાઓ છો એવે સમયે એક સરસ મજાનું ઉદાહરણ મને યાદ આવે છે જોકે એ ઉદાહરણ લેતા પહેલાં આ તમારા ટીવીના સેટઅપ બોક્સની જોડે જોડે તમારા માતા પિતા પણ બેઠેલા હું જોઈ શકું છું તો એમને એક હું વણમાગી સલાહ આપીશ કે તેઓ જ્યારે પણ પોતાનું સંતાન વાંચવા બેસે પુત્ર કે પુત્રી તો એની બાજુમાં જ ખુરશી નાખીને એ પોતે છાપું કે મેગેઝિન કંઈ પણ વાંચવા બેસે કે જેથી વિદ્યાર્થીને પોતે એકલો નથી એવું લાગશે આમ પણ કમ્બાઇન્ડ સ્ટડી કરવાની મોટા ભાગના શિક્ષકો ના જ પાડે છે હું ફલાણી બેનપણીને ત્યાં વાંચવા જાઉં અથવા ફળાનો મિત્ર મારે ત્યાં વાંચવા શું કરવા આપણે કમ્બાઇન્ડ સ્ટડી કરવું જ નથી હા આપણે 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 જે સ્ટડી કરીએ છીએ એમાં એકબીજાને આપણે મદદરૂપ થઈ શકીએ અથવા તો આપણને કંટાળો ન હવે આપણે એકલા ના અનુભવીએ એટલે કોઈ ફેમિલી મેમ્બર આપણી બાજુમાં બેસે તો એ વધુ યોગ્ય છે તો આ થઈ વાત આપણી વાંચવાની વાત એ જ વખતે જ્યારે વાંચવા બેસીએ છીએ ત્યારે અઘરા શબ્દોનો અઘરા શબ્દોનો અર્થ ન સમજાય ત્યારે ડિક્શનરી લેવા માટે ઊભું થવું પડે છે તો આપણે ડિક્શનરી જોડે લઈને બેસીએ એક એક પેરેગ્રાફ વાંચવા જઈએ અને સાથોસાથ એ જે તે પેરેગ્રાફની અંદર જે કંઈ પણ લખાણ લખ્યું છે એનો સાર આપણે લખતા જઈએ બાજુમાં લખતા જઈએ આપણી પાસે રંગીન પેન બોલપેનો તો હશે જ ને તો એનો આપણે ઉપયોગ કરીએ તમે ટ્રાફિકના ત્રણ રંગો તો જોવા જ હશે લાલ લાઇટ પીળી લાઈટ અને લીલી લાઈટ તો બસ એ પ્રમાણે જે પ્રશ્નો અગત્યના છે વધુ અગત્યના છે ઓછા અગત્યના છે એને તમે અને હા ધ્યાન રાખજો રંગીન પેનનો ઉપયોગ વિવેકપૂર્ણ રીતે કરજો આ આપણી જે નોટ છે એને મેકઅપ કરવાનો નથી છેલ્લો એક પ્રશ્ન અગિયાર વાર કે એકવાર બે મિત્રોએ શરત લગાવી કે આ ચોપડીની જ ખાલી જગ્યા છે તો બીજા મિત્રોએ કીધું મેં આખી ચોપડી વાંચેલી છે આ ખાલી જગ્યા ચોપડીની નથી અરે ચોપડીની જ છે તું જોઈ લેજે અને એણે ચોપડી વાંચી એક વાર નહીં અનેક વાર બે વાર ત્રણ વાર પાંચ વાર સાત વાર અગિયાર વાર વાંચી અને છતાં એને ખાલી જગ્યા ન મળી પછી એણે પેલા મિત્રને કીધું કે ખાલી જગ્યા તો નથી તું કહે તો આપણી શરત લાગી ગઈ તો તરત જ પેલા બીજા મિત્રએ એને એ ખાલી જગ્યા એ પુસ્તકના પાના નંબર પરથી જ બતાવી મતલબ આપણે અગિયાર વાર ઉપરછલ્લું વાંચવું છે કે એક વાર યાદ રહે એવી રીતે વાંચવું છે ચોઈસ ઇઝ યોર્સ ઓલ ધ વેરી બેસ્ટ